Good afternoon, friends. Free lecture series of the Rasa Shastra and Bhaisaji Kalpani under Ayurved Sankul under Aapnu Hardik Swagat Chhe. Next topic Chhe Amrutikaran. To Amrutikaran Etle Shun, Sabda Parthi Samdhi Chakai Ke Amrut, Amrut Ni Quality Ki Hoi, Sauthi Best Hoi, Sauthi Upper Hoi. Any under Vishno Ek Pan Kaan Hoi, Nai. Ane Amrutikaran Kare Thai? To Koi Pan Jese Lohadi Dhatu Chhe Any under રહેલી ઇમ્પ્યોરિટીઝ છે, ઓછામાં ઓછી ઇમ્પ્યોરિટીઝ પણ છે, એને શું કરવાની છે? પહેલાં દૂર કરવાની છે, ઇમ્પ્યોરિટીને દૂર કરવાની છે. અને એની અંદર એવા ગુણ ઉમેરવાના છે કે જેનાથી એની ક્વોલિટી, એને અમૃત તત્વની અંદર શું થાય, વધારો થાય. એને શું કહેવામાં આવે છે? અમૃતીકરણ કહેવામાં આવે છે. લોહાદીના મૃતાનામ વે, એટલે કે મૃત જે લોહ છે એની અંદર શિષ્ટ દોષ અનુપત્તય, જે શિષ્ટ દોષ રહેલા છે એને દૂર કરવાના છે. અને ક્રિયતે યતો સંસ્કારમ અમૃતીકરણમ મત્તમ, એટલે કે જે શિષ્ટ દોષ, એટલે કે રહી ગયેલા ઓછામાં ઓછા પણ મિનિમમ ડોઝ જે રહેલી ગયેલા છે એને શું કરવાના છે? દૂર કરવાની જે પ્રક્રિયા છે, અને જે એને અમૃત જેવી ક્વોલિટી આપવાની જે પ્રક્રિયા છે લોહાદી ધાતુને, એને અમૃતીકરણ કહેવાય છે. અમૃતીકરણ કેમ કરવામાં આવે? ટુ રિમૂવ ધ રિમેનિંગ ઇમ્પ્યોરિટી ફ્રોમ ભસ્મ, ઓછામાં ઓછી જે રિમૂવ ઇમ્પ્યોરિટી હોય રહી ગયેલી ધાતુઓની અંદર, એને દૂર કરવા માટે રૂક્ષતા જે છે રિડ્યુસ થઈ ગઈ હોય, રિડ્યુસ ધ રૂક્ષતા પ્રોડ્યુસ બાય અગ્નિ સંસ્કાર. એટલે કે આપણે જ્યારે શોધન ભાવના અને પૂટ આપીએ, પૂટ આવી એટલે એની અંદર અગ્નિગુણ આવ્યો. અગ્નિગુણ જ્યારે પણ આપવામાં આવે ત્યારે શું થાય? ધાતુની અંદર રૂક્ષતા વધે, અને આ રૂક્ષતા જે છે બોડી ઉપર અફેક્ટ કરી શકે છે. તેથી એ રૂક્ષતાને ઘટાડવા માટે પણ અમૃતીકરણ કરવામાં આવે છે. અને ટુ ઇન્ડ્યુસ ધ અમૃત લાઈક ક્વોલિટી, એટલે કે અમૃત જેવા ગુણો એની અંદર ઉમેરવા માટે અમૃતીકરણ કરવામાં આવે છે. એક્ઝામ્પલ કોનું આપ્યું છે? અભ્રકનું અમૃતીકરણ આપ્યું છે. શું કીધું છે? ત્રિફલોત્ત કસાય છે પલાના અધ્યાય 16, અહીંયા આપણે દોર્યું હશે ઉપક્યાયો. અભ્રક ભસ્મમાં 10 ભાગ, ત્રિફલાકવાદ 16 ભાગ, અને ગોગૃત 8 ભાગ લેવાનો છે. કીધું છે ત્રિફલાનો કસાય છે પલાન્યા અધ્યાય 16, એટલે કે 16 ભાગે ગોઘૃતસ્ય પલાની અષ્ટો, 8 ભાગ જે છે ગોઘૃત, અને જે છે મૂતાભ્રસ્ય પલાન દશ. મૂતાભ્ર એટલે કે અભ્રક જે છે એ કેટલા? 10 પલ, 10 ભાગ લેવાના છે. એકીકૃત્ય લોહપાત્રે, લોહપાત્રની અંદર એકીકરણ એટલે કે જે છે એને ભેગા કરવાના છે. પાચયન મૃદુના અગ્નિ, પાચયન મૃદુના અગ્નિ, મૃદુ અગ્નિ ઉપર શું કરવાનું છે? એનું પાચન કરવાનું છે. અહીંયા હીટ આપવાની છે. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી એની અંદરનું પાણી જે છે એવું પડશે. દ્રવ્ય જીર્ણે સમાધાય સર્વ રોગે સુયે. અને જ્યારે એનું અંદરનું બધું જ પાણીનું કન્ટેન્ટ જે છે, વોટર કન્ટેન્ટ એ દૂર થઈ જાય, ત્યારે જે છે મટીરિયલ કલેક્ટ કરવાનું છે એટ ધ સેન્ટર ઓફ ધ વેસલ. આ બધું મટીરિયલ જે છે કલેક્ટ કરવાનું છે. એ મટીરિયલને શું કરવાનું છે? તો કે સ્ટ્રોંગ હીટ આપવાની છે. પાછી એ મટીરિયલને સ્ટ્રોંગ હીટ આપવાની છે, અને રેડ સ્ટેજ અચીવ થાય ત્યારબાદ એને કૂલ કરવાનું, ને કૂલ કર્યા બાદ એને કવર કરવાનું છે વિથ ધ અર્થન પ્લેટ. એને કવર કરી દેવાનું પછી ઉપરથી. ઓકે, ઉપરથી કવર કરી દીધું. ઉપરથી કવર કર્યા બાદ શું કરવાનું? હવે આ થઈ ગયું અભ્રકનું અમૃતીકરણ. તો જુઓ, અભ્રકના અમૃતીકરણની અંદર શું આપણે કર્યું? તો કે 3 વસ્તુ, અભ્રક પ્લસ જે છે ત્રિફલા પ્લસ જે છે ગોઘૃત, આ બધી વસ્તુ એડ કરી એની અંદર. કેટલા ભાગ હતું? તો કે ત્રિફલા 16 ભાગ, અભ્રક 10 ભાગ, અને ગોઘૃત 8 ભાગ લીધું હતું. પછી આપણે શું કર્યું? તો પછી આપણે એને હીટ આપવાનું શરૂ કર્યું. હીટ આપી, પાણી ઉડી ગયું, ચલો ઓકે. ત્યારબાદ ફરી એકવાર સ્ટ્રોંગ હીટ આપી, સ્ટ્રોંગ હીટ આપી ફરીથી, અને ત્યારબાદ એને અર્થન પ્લેટથી ઢાંકી, એટલે કે થાળીથી ઢાંકી, અને જે છે કૂલ કરવા મૂક્યું, એટલે થઈ ગયું અભ્રકનું અમૃતીકરણ. અને આ અમૃતીકરણ બાદ અભ્રકની અંદર શું છે? અમૃત જેવા ગુણો ઇન્ડ્યુસ થયા, વૃક્ષતા જે છે બધી રિડ્યુસ થઈ ગઈ એના કારણે. અને કીધું છે કે મૃતાભ્રમ સંમિતમ ગવ્યમ આજ્યમ દત્વા અભ્રકમ પચેત અમૃતીકૃતમ એવંતુ એવમ કાર્ય શુએ જે. અને આ જે અમૃતીકરણ કરેલું જે છે અભ્રક છે એ કાર્યની અંદર ઉયોજી શકાય છે, એનો ઉપયોગ આગળ કરી શકાય છે. નેક્સ્ટ ટોપિક છે લોહિતીકરણ. તો એ પહેલાં આપણે અભ્રકનું અમૃતીકરણનું રિવિઝન કરી લઈએ. તો અમૃતીકરણ એ છે કે જ્યારે લોહાદી ધાતુની અંદર રહેલા શિષ્ટ દોષો, ઓછામાં ઓછા દોષો છે, એને શું કરવાના છે? રિમૂવ. અને એની અંદર અમૃતની ક્વોલિટી ઇન્ડ્યુસ કરવાની છે, એની અંદર વૃક્ષતા જે છે દૂર કરવાની છે, એની અંદર જે છે અમૃત એવું તત્વ ઉમેરવાનું અને દોષોને દૂર કરવા, એ શું છે મેઇન એમ છે અમૃતીકરણનો.
અભ્રકનું અમૃતીકરણ જોયું. તો નેક્સ્ટ લેક્ચરમાં રોહિતીકરણ સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.